માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ આરસીએમ ઝોન હેઠળ જેટલી પણ નગરપાલિકા આવી હોય એ નગરપાલિકામાં જિલ્લા વાઇઝ એક મિટિંગ કરવામાં આવે અને મિટિંગમાં નગરપાલિકાના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, કારોબારી અધ્યક્ષશ્રી અને ચીફ ઓફિસર, એન્જિનિયર્સ વગેરેને સાથે રાખવામાં આવે અને આખું કોઓર્ડિનેશન આરસીએમ કચેરી તરફથી કરવામાં આવે. એ સૂચના મુજબ આજે નડિયાદ જિલ્લાની 7 નગરપાલિકાઓના પદાધિકારીશ્રી, અધિકારીશ્રી આજે હાજર હતા મિટિંગમાં. ખાસ આશય એ છે કે પ્રજાના વિકાસલક્ષી જે પણ કામો હોય છે એ કામોમાં ઝડપ કરવામાં આવે, ઉપરાંત જે પણ પ્રોસિજરલ આમાં કોઈ પણ મુશ્કેલી નડતી હોય, પોલિસી લેવલમાં કોઈ મુશ્કેલી નડતી હોય તો એ અમારું ધ્યાન દોરવામાં આવે. આજે વિવિધ પ્રકારના પ્રશ્નો આ બાબતે ઉપસ્થિત થયા, એમાં ખાસ તો વિકાસના કામોની પ્રક્રિયાગત બાબતોમાં ઘણા પ્રશ્નો સોલ્વ કરવામાં આવ્યા છે, જેથી આગામી સમયમાં સરકાર તરફથી જે પણ ગ્રાન્ટ આપવામાં આવે છે એનો ખૂબ ઝડપથી ઉપયોગ થાય અને લોકોને વિકાસના જે પણ કામો એમની એક્સપેક્ટેશન છે એ સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકે. ઉપરાંત અમારી કચેરી તરફથી આગામી સમયમાં ફાયર ભરતી, સફાઈ કર્મચારીઓની ભરતી, એમાં અમારા પદાધિકારીઓ તરફથી જે પણ સાથ સહકાર એમાં જોઈએ છે, જેમ કે વિવિધ સમય એના યોગ્ય ઠરાવ કરવા પડે, એની દરખાસ્તો કરવી પડે, એ પણ સમયમર્યાદામાં પૂર્ણ થાય એની પણ અમે ખાસ બધાને ખાસ વિનંતી કરી છે. અને એક ખૂબ સારા સુમેળભર્યા વાતાવરણમાં આજની મિટિંગ યોજાઈ હતી અને એમના તરફથી જે પણ પ્રશ્નો રજૂ થયા છે એ આગામી સમયમાં અમે ચોક્કસ ફરીથી પણ આ મિટિંગ યોજવાના છીએ અને આવી રીતે વારંવાર આ પ્રકારની મિટિંગો યોજી અને એક કોઓર્ડિનેશન કરી અને ખેડા જિલ્લાની તમામ નગરપાલિકાના જે પણ પ્રશ્નો છે એને અમે સુખદ એનો નિરાકરણ લાવી શકીએ અને પ્રજાને વિકાસના કામોના ફળ મળે એવું આજની આ કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રાન્ટોમાં ખાસ તો મુખ્યમંત્રી સ્વર્ણ જયંતિ યોજના હેઠળના ગ્રાન્ટો હોય છે, એમાં 14મું નાણાપંચ, 15મા નાણાપંચ, આગવી ઓળખ આ પ્રકારના વિવિધ હેઠળ ગ્રાન્ટો આવતી હોય છે અને એની મંજૂરીઓ અમારી કચેરી તરફથી આપવામાં આવતી હોય છે અને એનું ઇમ્પ્લિમેન્ટેશન અહીંયા નગરપાલિકા સ્તરેથી કરવામાં આવતું હોય છે. સર, જે રીતે ફરિયાદ આવી છે કે 14, 15મા પંચના જે નાણાં જે ફળવાયા હતા તે વિકાસના કામોમાં વાપરવાની જગ્યાએ તેને કોન્ટ્રાક્ટરોને ફાળવી દેવામાં આવે ને, એમાં આખી પ્રોસિજર જ છે કે જેમ કે 14મા નાણાં પંચની રકમ હોય તો એની ટેકનિકલ સેન્ક્શન અમારી કચેરી તરફથી લેવાની હોય, એની સૈદ્ધાંતિક વહીવટી અહીંયા નગરપાલિકા સ્તરે જ હોય અને એનું યોગ્ય ટેન્ડર વગેરેની પ્રક્રિયા કરી અને એને આપવામાં આવતી હોય છે અને કામોના સ્ટેજ વાઇઝ પણ એના ચૂકવણા કરવામાં આવતા હોય છે. એના માટે યુટીસી છે, એનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન છે, આ પ્રકારની તમામ કાર્યવાહી પૂરી કર્યા બાદ જ એના ચૂકવણા કરવામાં આવતા હોય છે.